હવે આગળ વાત કરીએ તો બોઇચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ વિનામૂલ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો. ગુજરાતના પવિત્ર તીર્થસ્થાનો પૈકી એક મહત્વનું તીર્થસ્થાન એટલે બહુચરાજી. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તીર્થસ્થાન સતત અને અવિરત રીતે મા બહુચરના જય જયકારથી ગુંજતું રહે છે. ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીના પગલા થયા હતા. દર વર્ષે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે. આ વર્ષે પણ તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હતો. માતાજીની સવારી સમયે મહેસાણા સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી આદિત્ય નેગી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ અને પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવે માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે ચૈત્રી પૂનમના મેળાના અંતિમ દિવસે પૂનમની રાત્રે મા બહુચરની શાહી સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી સંકલપુર જવા પ્રસ્થાન કર્યું હતું. આ સમયે માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. માતાજીની સવારીમાં પોલીસ જવાનો, ઘોડેસવાર તેમજ બેન્ડવાજા સામેલ થયા હતા. ચૈત્ર સુદ પૂર્ણિમાનું ભવ્ય લોકમેળામાં બહુચર માતાજીની ભવ્ય સવારી 2 કિલોમીટર દૂર માતાજીના મૂળ સ્થાનક સંખલપુર ગામે ટોળા માતાજીના સ્થાનકે ગઈ હતી, જ્યાં માતાજીની સવારીનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી પૂનમ નિમિત્તે આજે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાઈવે પર શક્તિ ચોકની બાજુમાં આવેલા અન્નપૂર્ણા ભોજનાલયમાં વિનામૂલ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા.